નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ અગિયારના નામાના મૂળ તત્વોના તૃતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રના સેક્શન નંબર સીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું ધોરણ અગિયારના બધા જ પ્રશ્નપત્રના સોલ્યુશન તમને આ ચેનલ પરથી મળી રહેશે આ સોલ્યુશનની પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો તેમાં જોઈએ સેક્શન સી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો દરેકના ત્રણ ગુણ તેમાં પચીસમો સવાલ છે નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો અને ટૂંકમાં સમજૂતી આપો જેમાં પહેલું છે ઘાલકાર ખાતું બીજું છે દેવાદાર ખાતું ત્રીજું કર્ણાવતી ક્લબ ખાતું ચોથું મળેલ વટાવનું ખાતું પાંચમું રિલાયન્સના શેર ખાતું છઠ્ઠું અમદાવાદ શાખા ખાતું તો તેમાં આપણે આ મુજબ વર્ગીકરણ કરવાનું છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ તેમાં છવ્વીસમો પ્રશ્ન છે શ્રીકૃષ્ણ એન્ટરપ્રાઇઝના ચોપડે જુલાઈ બે હજાર સોળના વ્યવહારો પદથી આમ નોંધ લખો જેમાં વ્યવહારો છે બે હજાર સોળ જુલાઈ એક રૂપિયા પાંચ હજાર રોકડા લાવી ધંધો શરૂ કર્યો ત્યારબાદ ચાર રૂપિયા દસ હજારનો માલ સ્ટોક રૂપિયા બે હજારનું ફર્નિચર તથા રૂપિયા ત્રીસ હજારના દેવાદારો ધંધામાં લાવ્યા અને દસ રૂપિયા પાંચસો આવકવેરાના ચૂકવ્યા તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ તેમાં સત્યાવીસ છે નીચેના વ્યવહારોની રામના ચોપડામાં આમનોંધ લખો બે હજાર વીસ મે એમાં પહેલું છે ધંધામાંથી રૂપિયા એક હજારનો માલ અંગત વપરાશ માટે લઈ ગયા બીજું છે રૂપિયા સાત હજારનો માલ આગથી બળી ગયો જેનો વીમો ઉતરાવેલો ન હતો ત્રીજું છે રૂપિયા પાંચ હજારનો માલ ધર્માદા તરીકે મફત વહેંચ્યો તો વિદ્યાર્થી મિત્રો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો પ્રશ્ન છે નીચે આપેલા વ્યવસારો પરથી શ્રી સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને વ્યવહારો આપેલા છે તેના આધારે સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરવાની છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો

એક ગ્રાહક પ્રેરણા પાસેથી મળેલ રૂપિયા ચારસો એસીની ખતવણી કરતી વખતે તેના ખાતે રૂપિયા આઠસો ચાલીસ ખતવ્યા છે તો જવાબમાં લખશું પ્રેરણા પ્રેરણાના ખાતામાં ઉધાર બાજુ રૂપિયા ત્રણસો સાઠ લખી વિગતના ખાનામાં ભૂલથી વધુ રકમ જમા કરી તેના લખવાથી ભૂલ સુધરશે ત્યારબાદ તેમાં ત્રીજો પ્રશ્ન છે એક દેવાદાર કૌશિકના ખાતાની બાકી રૂપિયા પાંચ હજાર કાચા સરવૈયામાં લખવાની રહી ગઈ છે તો જવાબમાં લખશું કાચા સરવૈયામાં ઉધાર બાકીના ખાનામાં કૌશિકની બાકી રૂપિયા પાંચ હજાર લખવાની ભૂલ સુધરશે ત્યારબાદ તેમાં ત્રીસમો પ્રશ્ન છે નીચેના વ્યવહારો પરથી શ્રેયા ટ્રેન્ડિંગ અમદાવાદના ચોપડે લીધેલ સેવાઓ અંગે આમ લખો તો વિદ્યાર્થી મિત્રો વ્યવહારો તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેના આધારે આપણે આમનોંધ નોંધ લખવાની છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો આમ શ્રેય અમદાવાદના ચોપડે આમ નોંધમાં પહેલું છે ટ્રાન્સપોર્ટ ખર્ચ ખાતે ઉધાર અઢારસો આવક પૂરતી કેન્દ્રીય વસેત ખાતે ઉધાર પિસ્તાલીસ આવક પૂરતી રાજ્ય વસેત ખાતે જમા ઉધાર પિસ્તાલીસ તે બેંક ખાતે અઢારસો નેવું તો વિદ્યાર્થી મિત્રો આમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે મુજબ આપણે લખવાનું રહેશે

વ્યક્તિના દેશાવર ખાતે ઉધારાય છે પ્રવાસ દરમિયાન તેમને મોકલેલ રકમ કે તેમને વસૂલ કરેલ રકમ તેમના દેશાવર ખાતે ઉધાર થાય છે જો પ્રવાસ દરમિયાન આપણા વતી કોઈ રકમ ચૂકવે કે આપણને રકમ મોકલે તો તે તેમના દેશાવર ખાતે જમા કરાય છે બહાર કામથી આવીને તેઓ હિસાબ આપે ત્યારે તે જે તે ખાતે યોગ્ય હિસાબી અસરો આપીને તેમણે પરત કરેલ રકમ તેમના દેશાવર ખાતે જમા કરી દેશાવર ખાતું બંધ કરવામાં આવે છે દેશાવર ખાતું કામ ચલાવ ખાતું છે ત્યારબાદ તેમાં બીજું છે હથુ ખાતું તો તેમાં લખશું વેપારી પોતાના લેંડારને રકમ ચૂકવવા માટે કારકુન આંગળીયા કે મુનિમને રકમ આપે ત્યારે તે રકમ સીધી લેન્ડારના ખાતે ઉધારવાને બદલે કારકુન આંગળીયા કે મુનિમના હથુ ખાતે ઉધારવામાં આવે છે જ્યારે લેંડાને રકમ મળ્યાની પહોંચ મળે ત્યારે તે રકમ લેણદાર ખાતે ઉધારીને જે તે વ્યક્તિનું હથું ખાતું જમા કરાય છે આમ હથુ ખાતું બંધ થાય છે ખાતું કમ ચલાવવું ખાતું છે ત્યારબાદ તેમાં બત્રીસ નો સવાલ છે તફાવત આપો આવક જાવક ખાતું અને ઉપજ ખર્ચ ખાતું તો વિદ્યાર્થી ત્યારબાદ તેમાં તેત્રીસ નો સવાલ છે દેશીનામા પદ્ધતિમાં વપરાતા નીચેના પારિભાષિક શબ્દ સમજાવો તેમાં પેલું છે શાહ ખાતુ અને બીજું છે તસલમાન તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો